नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। राजगृह अत्यारे खूबज चर्चा में छे अने रिपोर्ट मुजब सामे आव्यु छे के राजगृह ना केस मुद्दे सुप्रीम कोर्ट में महत्वनी सुनावणी थई हती, जेमां सुप्रीम कोर्टे हाल में ज महत्वनो चुकादो आपता राजगृह ना नवा केस दाखल करवा पर प्रतिबंध लगावी दीधो छे। एटले के सुप्रीम कोर्टे विवादास्पद राजगृह ना कायदा पर वचगाळानी रोक लगावी दीधी छे, जेमां केन्द्र सरकार कायदानी समीक्षा न करे त्यां सुधी राजगृह ना नवा केस दाखल नहीं थई शके, जेथी हाल जे व्यक्ति आ केस में जेल में बंद छे ते पण जामीन माटे अरजी करी शके छे। ત્યારે હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સ્વાગત કર્યું છે અને એટલું જ નહીં દેશદ્રોહના કાયદા પર હાર્દિક પટેલે નિવેદન પણ આપ્યું છે। તો ચાલો તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે દેશદ્રોહના કાયદા પર શું નિવેદન આપ્યું છે। તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સામે રાજદ્રોહના કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ જામીન ઉપર બહાર છે। ત્યારે હવે મીડિયા સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે આ અંગે કહ્યું છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન કુલ 8 આંદોલન કાર્યો સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં નિલેશ એરવાડિયા સામે કેસ પરત ખેંચાઈ ગયો હતો અને કોંગ્રેસના યુવા નેતાને આશા વ્યક્ત કરાઈ હતી કે બાકીના રાજદ્રોહના કેસ પણ પરત લેવામાં આવશે અને હવે રાજદ્રોહની કલમ રદ થવી જોઈએ, સરકાર પાસે દેશદ્રોહનો કાયદો છે। રાજસ્થાનમાં ગુર્જર આંદોલન દરમિયાન થયેલા જેટલા પણ રાજદ્રોહના કેસ પરત લેવા જોઈએ અને અલગ અલગ રાજ્યોમાં ઘણા લોકો પર રાજદ્રોહ લગાડવામાં આવ્યા છે। કોઈ વ્યક્તિ સમાજ યુવાન અને રાજ્ય માટે કામ કરે તો તેના પર રાજદ્રોહ ન લગાડવો જોઈએ, તેનો ઉપયોગ આતંકવાદ અને નક્સલવાદ સામે થવો જોઈએ। સાથે જ મીડિયા અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે હાર્દિક પટેલે વધુમાં કહ્યું છે કે સુપ્રીમના નિર્ણયથી દેશભક્ત રાજભક્ત યુવાનોને લાભ થશે અને રાજદ્રોહની કલમ અંગ્રેજોના જમાનાની છે, પરંતુ આજે ઇંગ્લેન્ડમાં પણ રાજદ્રોહ નથી, અંગ્રેજો સામે લડતા લોકો સામે આ કલમ હેઠળ કાર્યવાહી થતી હતી અને આજે ભારત દેશ આઝાદ છે અને સરકારથી નારાજ લોકો તેની રજૂઆત કરી શકે છે, તેને વિરોધ નહીં, દેશભક્તિ કહેવાય, રાજધર્મ કહેવાય। સરકાર સામે બોલતા દબાવવા માટે આ કલમનો ઉપયોગ કરવામાં આવે છે અને જેમાં ઘણા ધારાસભ્યો પણ સરકારની ટીકા કરે છે, પરંતુ તેમની સામે આ કેસ દાખલ નથી થતા, તેથી રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ થયો છે, જેના કારણે જેના પર હવે કેસ થયા છે તે સરકાર ઝડપથી પરત ખેંચે। બીજને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।